अमरेली જિલ્લામાં રાજુલા વિસ્તારમાંથી વિદર્મી યુવક દ્વારા એક યુવતીનું અપહરણ કરી જવાની ઘટના સામે આવતા રાજુલામાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે રાજુલા પોલીસ સહિતની જિલ્લાની અલગ અલગ 6 ટીમો કામે લાગી હતી અને વિદર્મી યુવક યુવતીને ક્યાં ક્યાં લઈ ગયો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। જ્યારે ટોળાને ખોટી અફવામાં નહીં આવવાની પણ અપીલ પોલીસ તંત્રએ કરી હતી। ગઈ મોડી રાત્રે 90 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા તેના આધારે વિદર્મી સમીર નામના યુવકની અટકાયત બાબરા ખાતેથી કરી લેવામાં આવી છે અને યુવતીને કાઉન્સેલિંગ કરી અને તેમના પરિજનોને સોંપી દેવામાં આવી હતી। જ્યારે વિદર્મી યુવકને રાજુલા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યારે લવ જેહાદ જેવો મુદ્દો વધુ ગુંજે અને કોમી એખલાસમાં ખલેલ ના પડે તે માટે પોલીસે એલસીબી અને એસઓજીની ટીમો સહિત કુલ 6 ટીમો કામે લગાડીને આ વિદર્મી યુવક સમીરને બાબરાથી ઝડપી પાડીને યુવતીને પરિવારજનોને સોંપતા મામલો હાલની તકે શાંત પડ્યો હતો। પોલીસે આરોપીને ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। गई काले राजुला पुलिस स्टेशन में गई कालना वेली सवारना एक समीर नामनो युवक एक युवती ने छोकरी ने भगाड़ी ने लई गई अपहरण करीने जानथी मारी नाखवानी धमकी अन्वयनो फरियाद जाहिर थयेली हती अने दीकरीना परिवारजनों एमना समाजना आगेवानो बधा पुलिस स्टेशने रजूआत माटे पण आवेला हता। एने बधी बाबतोने ध्यानमां राखी पुलिस अधीक्षक श्री हिमकरसिंह साहेबना सुपरविजन नीचे कुल 6 टीमों कार्यरत करवामां आवेली हती। एमां राजुला पुलिस इंस्पेक्टर आईजे गीडा अने एमना सर्वेलंस स्टाफ एलसीबी एम पटेल एसओजी चौधरी अने मारा सुपरविजन नीचे बीजी 3 टीमों छे महिलाओंनी टीमों पण कार्यरत करी हती अने गणतरीना समयनी अंदर आ युवक छोकरीने जे ऑटो रिक्षानी अंदर लई गयेलो हतो ए रिक्षाना टेक्निकल सर्वेलंसथी सीसीटीवी फूटेजथी आश्रे 90 जेटला सीसीटीवी फूटेजनुं एनालिसिस करवामां आवेलुं अने ए करी अने बाबरा सुधीना સગડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સેલિંગ બધું ચાલુ છે। એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે। હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે।